ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય માતાજી. તો ભાદર તારા વેતા પાણી, કારણ કે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદને કારણે ઉપરવાસી જે ભાદર નદીમાં ઘોડા પૂર આવ્યું છે તેમના ત્યાંના ધોધ્યો છે. કુટિયાના બાજુમાં ભાદર નદી આવી છે એના. આજે તો કાલ બપોરથી આજ સુધી તો વરસાદ વિરામ છે, એટલે પાણી થોડું ઓછું હોય, નકર બે કાંઠે વહેતી આ ભાદર ખરેખર જળબંબાકાર કરી નાખે એવા એવા દ્રશ્યો છે. ઉપરવાસ વરસાદને કારણે ભાદર નદી ઘોડા પૂર ઉમટી પડ્યું છે. જોઈ શકો છો અતિશય સતત અને સતત આ વહેતું પાણી ભાદરનું, કે જે બધું પાણી અહીંયાથી થઈ અને ઘેર પંથકમાં જાય છે અને ઘેર પંથકમાં જળબંબાકાર કરી નાખે છે, એ આ ભાદરનું પાણી. તો કુટિયાણાથી આ ભાદર, કુટિયાણાના જે પુલ છે જૂનાગઢ વાયુ ઉપર, ત્યાંથી આ ભાદર નદીના દ્રશ્યો છે આજના, એટલે કે 30 ઓગસ્ટના દ્રશ્યો છે. જોઈ શકો છો બે બાજુની સાઈડના ખૂણાની તો માટી ધોવાણ બધું ધોવાતું ગયું છે, બધું સાથે લેતું ગયું છે. તો કેવો પ્રવાહ હશે આનો ભાદરનો? જોઈ શકો છો ચારે બાજુ જળ જળ અને જળ, પાણી પાણી અને પાણી, જળમગ્ન બધી બાજુ. જોઈ શકો છો આ ભાદર નદીના આજના 30 ઓગસ્ટના આજના દ્રશ્યો છે. બે કાંઠે વહેતી ભાદર નદી આજથી બે દિવસ પહેલાં આનો પ્રવાહ કેવો હશે? તો સમગ્ર ઘેર પંથકમાં આ નદીનો જે પાણી ફરી વળે છે બરાબર, અને અહીંયાથી આ આટલો પ્રવાસ છે તો ત્યાં એ ભેગો થતા કેવડો પ્રવાસ હશે, જો આપણે કલ્પના પણ ન કરી શકીએ કે આ કેવો પ્રવાસ હશે. આપણે જોઈ શકો છો આ ભાદર નદી બે કાંઠે વહી રહી છે, આ ત્યારના આજના દ્રશ્યો છે, આજના લાઈવ 30 તારીખના દ્રશ્યો છે. આ ભાદર નદીના કે જેમાં ઘોડાપૂર આવી ગયું હોય એવું અવિચળ પાણી ને એનો અવાજ, એનો એનું એની વાત જ જવા દે. તો આ ભાદર નદી બરાબર ઉપરથી બધા પાણીના ડેમોના જે દરવાજા ખોલે એ થઈ થઈ થઈને અહીંયા આવે, અહીંયાથી થઈને કુટિયાણા ને આજુબાજુના ગામડામાં પસાર થઈ અને ઘેડ થઈને છેટ આખું ઘેડમાં જળબંબાકાર કરી અને પછી છેલ્લે હેઠ જાય છે સમુદ્રને મળવા, મધુવંતી પાસે કે ગુહાબારા નાકે કે ક્યાંક પણ. તો આ જોઈ શકો છો બે બાજુ ઘોડાપૂર છે ભાદર નદીના. અહીંયાથી આજે અમે નીકળ્યા હતા તો કંઈક ચાલો જરાક આ વિડીયો આપને બતાવતા જઈએ. તો જોઈ શકો છો. અને હા, બીજું આ ભાદર નદીને કાંઠે એ વાડીઓ આવેલી છે, વાડી ધોવાઈ ગઈ ના મકાનમાં અડધું તો પડે ગું, અડધું રેગું ખાલી બરોબર. આ જોઈ શકો છો આ મકાનના દ્રશ્યો, ભાદર નદી આ મકાનથી, આ મકાન જે છે ત્યાંથી 15-20 ફૂટ સેટે નદીનો પારો હતો, એ આખે આખો પારો ધોઈ નાખ્યો. અને આ મકાન છે જોઈ શકો છો, મકાનના હાવ થડમાં આવે ગું બરાબર. જો વધારે પ્રવાહ હોત તો આ મકાન નહીં, ભાદર નદી ભેગું વયું જ જાતી. તો આ કુટિયાણાના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો આજના લાઈવ 30 તારીખના દ્રશ્યો, કે આ મકાનમાં હાવ અટવે ધોવાઈ ગયો આખો પારો, મકાનના મકાન બુધી લઈ લીધું એમ પાણી. તો જોઈ શકો છો ચારેય બાજુ પાણી પાણી ને પાણી. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ.